ખેડાના કટલાલમાં મળતિયા દ્વારા નકલી ખેડૂત બની જમીન વેચી દેવાનો મામલો સામે આવ્યો. આ કેસમાં અસલ ખેડૂતનું બનાવટી આધાર કાર્ડ બનાવી ગામના જ મળતિયાએ જમીન વેચી દીધી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો. ઓરિજિનલ ખેડૂતની જમીન બારોબાર વેચી દેવાતા ખેડૂતે રજિસ્ટ્રાર કચેરીમાં હલ્લાબોલ કર્યો. 7.5 વીઘા જેટલી જમીનને નકલી ખેડૂત બની વેચી દીધી હતી. આ બાબતે ઓરિજિનલ ખેડૂતને જાણ થતાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. ત્યારે આ મામલે કટલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એના અંદર એવું કહેવું છે કે ખોટો ખેડૂત આવી ગયો છે એવી રજૂઆત છે ખેડૂતની. દસ્તાવેજ જોતા એના અંદર આધાર કાર્ડ ને બધું મૂક્યું છે, પણ એ ખેડૂતની રજૂઆત મુજબ આધાર કાર્ડ ખોટો છે, વ્યક્તિ ખોટો છે, એ રીતની રજૂઆત મળી છે. એટલે જુઓ ને, આ જે રજૂઆતના આધારે અમે અમારા ફાયર ઓથોરિટીની મંજૂરી લઈ એના વિરુદ્ધની કાર્યવાહી અમે કરવાના છીએ. દાદાના મોડાની સીમ 1749 પૈકી 2ની જે જમીન છે એ બારે બાર કોઈ ડમી ખેડૂતે અમારી વેચી મારી છે, જેથી કરીને અમારી નોંધ લેવી. આ બાબતે મામલતદાર કચેરીમાં કરી છે, પોલીસ સ્ટેશનમાં પણ અમારી નોંધ લગાવી છે, સબ રજિસ્ટરમાં પણ આપી દીધી છે. તો મારું નિવેદન છે કે તમે મારી આ વિનંતી સ્વીકારો. વેચી દીધી છે, નકલી ડેમો ઊભા કરે છે બધા લોકોના, જે 3-4 જણા છે ઈસમો, એમને એમની રીતે બધા ખોટા આધાર કાર્ડ, ખોટી રીતે બધા એમના ફોટા લગાવ્યા છે. નામ અમારા ફાધરનું લખી દીધું છે બધું, બાલુભાઈ નારાયણ તરીકે, પણ એ ત્રણે જે લોકો છે એ બધા અલગ અલગ નામના છે, બરાબર. જેથી કરીને મારી વિનંતી સાહેબ કે તમે આ એની પર કોઈ એક્શન